લગ્નમાં ખોટા ખર્ચ અટકાવવા માટે 42 લેવા પાટીદાર યુવા મંડળનો મહત્વનો નિર્ણય. પાટણમાં પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં પ્રી વેડિંગ કરાવનારા યુગલોને સ્થાન નહીં મળે. સોમવારે 42 લેવા પાટીદાર યુવા મંડળના પાટણ વિસા હાઈવે માર્ગ ઉપર આવેલ મંગલમ સ્ક્વેરમાં કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા. યુવા મંડળે નિર્ણય લીધો કે સમૂહ લગ્નમાં ભાગ લેનાર નવદંપતીઓને પ્રી વેડિંગ જેવા કાર્યક્રમોને તિલાંજલિ આપવાની સાથે દેખાદેખીના કારણે લોકો આર્થિક સંકટમાં ન મુકાય અને સામાજિક મૂલ્યો પણ જળવાઈ રહે, રીતિ રિવાજ અને આપણી વૈદિક સંસ્કૃતિ પ્રમાણે સમૂહ લગ્નની પરંપરા થાય અને તેનું મુહૂર્ત જળવાઈ રહે તે પ્રમાણે સમૂહ લગ્ન યોજાશે. સમૂહ લગ્નમાં ભાગ લેનાર તમામ નવયુગલને વિવિધ સરકારી યોજનાઓના લાભો સ્થળ પર જ આપવામાં આવશે. કાર્યાલય પર લગ્ન નોંધણીની કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે. આગામી 17 નવેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે. સમૂહ લગ્ન જે કરાવવામાં આવે છે, નવદંપતીઓ પ્રભુતામાં એકસાથે પગલાં પાડતા હોય છે, પરંતુ જે પ્રી વેડિંગની ઘેલછા જોવા મળી રહી છે તો એ નિયમ લેવામાં આવ્યો છે કે જે પ્રી વેડિંગ કરાવે એમને સમૂહ લગ્નમાં ભાગ લેવા દેવામાં નહીં આવે. હાલમાં આ વિશે વાત કરવા પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ આપણી સાથે જોડાયેલા છે. કિરીટભાઈ, શું કહેશો? જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને શું કહેવું છે આપનું? ગઈકાલે અમારા 42 લેવા પાટીદાર યુવા સંગઠનની ઓફિસનું કાર્યાલયનું ઉદઘાટન હતું અને આ સંગઠન દ્વારા વિવિધ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. એમાં ઇન્ટરનેશનલ લેવલે પણ એની નોંધ લેવામાં આવી છે. થોડા સમય પહેલા અમારું બે લેવા પાટીદાર સંગઠન અને મહિલા સંગઠન બંને ભેગા મળી અને સમાજ સુધારણા માટે કેટલાક નિયમો બનાવ્યા હતા. એટલે આગામી 11 મહિનાની અંદર 42 લેવા પાટીદાર યુવા સંગઠન દ્વારા સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે. આ એક અનોખા પ્રકારના ગુજરાતના બીજા સમાજોને પ્રેરણા આપે એવા સમૂહ લગ્ન હશે અને એની અંદર સૌથી પહેલા એવું નક્કી કરવામાં આવ્યું કે જે પ્રી વેડિંગ કરશે એને આ સમૂહ લગ્નની અંદર ભાગ લેવામાં આવશે નહીં. એનો મુખ્ય હેતુ એ છે કે ઘણીવાર પ્રી વેડિંગના નામે ખોટા ખર્ચાઓ થતા હોય છે અને ઘણીવાર પ્રી વેડિંગ થયા પછી લગ્ન બંધ રહેતા હોય છે. એના લીધે આર્થિક તો નુકસાન થાય જ છે, પણ સામાજિક રીતે પણ ઘણીવાર છોકરા છોકરીની બદનામી થતી હોય છે. એટલે યુવા સંગઠને આ નિર્ણય લીધો છે કે જે પણ નિયમો બનાવવામાં આવે એમાં પહેલો નિયમ એવો છે કે જે પ્રી વેડિંગ કરશે અને સમૂહ લગ્નની અંદર જોડાવા ભાગ લેવા દેવામાં આવશે નહીં. આભાર કિરીટભાઈ આપનો મારી સાથે વાત કરવા બદલ. તો એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે યુગલ પ્રી વેડિંગ કરાવશે એને સમૂહ લગ્નમાં ભાગ લેવા દેવામાં નહીં આવે.